નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. ચોટીલા થાન અને મૂળી કોવિડ કેર સેન્ટરમાં બેડો ખાલી થતા લોકોમાં કોરોના સામે જંગ જીતવાની આશા જાગી છે. શહેરીજનોમાં કોરોના કેસ ઘટતા ચહેરા પર હાશકારો જોવા મળ્યો. સિદ્ધપુર પત્રકાર એસોસિએશન દ્વારા પાટણ જિલ્લાના નીડર પત્રકાર સ્વર્ગસ્થ વિનોદભાઈ ગજ્જરના આત્માને શાંતિ આપવા માટે શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સિદ્ધપુરના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ઉમરલા દુગવાર ગ્રામ પંચાયત દ્વારા કોરોના જાગૃતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદ તાલુકાના ગણતા ગામે હેનીસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તેમજ મેડિકલ ક્ષેત્રમાં યુવાનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. વડિયાથી બેસાને જોડતા રોડ પર પીપળિયા રોકડા પુલ પર પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. નસવાડી કોવિડ કેર સેન્ટરની શરૂ થયાના બીજા દિવસે રાજ્યમંત્રી બચુભાઈ ખાબાની મુલાકાત કરતા તંત્ર દોડધામ મચી ગઈ હતી. દહેગામમાં નાળિયેર અને મોસંબીના ભાવ આસમાન જતા ગરીબ લોકો માટે આ ફ્રૂટ ખાવા મોંઘા પડી રહ્યા છે. કોરોના કાળ બની આવ્યો છે ત્યારે આ મહામારીના અનેક પરિવારના માળા વિખરાઈ ગયા છે. દ્વારકાના એક પરિવારના મોભીના કોરોનાથી મૃત્યુ બાદ આખા પરિવારે આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. કોરોનાની મહામારીને લઈને લોકો આર્થિક રીતે પણ ભાગી પડે છે ત્યારે પ્રાંતિજ તાલુકાના ગડકરના ગ્રામ પંચાયત દ્વારા 4 દિવસે માટે ફ્રી ચેકઅપ આરોગ્યલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લા સહિતના પ્રાંતિજ તાલુકામાં પણ કોરોનાની મહામારી લઈને અનેક લોકોના સંક્રમિત થવાની સાથે સાથે કેટલાય લોકો જીવ ગુમાવ્યા છે. તો કોરોનાની વેક્સિનની કામગીરી ઝડપથી કરવા માટે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને એક વેક્સિન આપવા માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. અમદાવાદમાં શિવાનંદ આશ્રમના વડા આધ્યાત્મનંદજીનું અવસાન કોરોનાથી ચાલતી હતી સારવાર. કોરોનાગ્રસ્ત માતા પિતા વાલીઓના બાળકોને રાખવા સંસ્થાઓની યાદી જાહેર. અમદાવાદથી ચેન્નઈ સહિતની 9 થી 16 મે સુધીની વેસ્ટર્ન રેલવેની ગણેશ ટ્રેનો રદ. ગુજરાતમાં હાલ લોકડાઉનની જરૂર નથી, સીએમ રૂપાણી. કોરોના સામે બીજી દવાની મંજૂરી, ઓક્સિજનની જરૂર ઘટશે. બિહારના જદયુના નેતા તનવીર અખ્તરનું કોરોનાથી મોત. બોલિવૂડ એક્ટર સંજના રાવત કોરોના પોઝિટિવ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદી, ભારતનો આંતરિક મુદ્દો કુરેશી. જનતાના પ્રાણ જાય પણ પીએમની ટેક્સ વસૂલી ન જાય, રાહુલ ગાંધી. તમિલનાડુમાં 24 મે સુધી લોકડાઉન જાહેર. ભારત અમારું સહયોગી છે, શક્ય એટલી મદદ કરીશું. રશિયાની વેક્સિન 147 જેટલી જ વિશ્વસનીય, પુતિન. સુપર ફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.